Lalu dia sendiri di ayat ke 95 apno pada tempat manusia adi apre cota vibhagma dia sarsu amuk sur na ke ni fer bande murat dia ma apre joyu to murta sur na se ni ke bande ni vidi te kai rite thai che ave pe amuk sur na se ni ke bande ni to pari amuk kya dakha che amuk sur na se rite ke ऑनलाइन डीमैट खाता का जमा तथा शेयर जेनु कोई स्वरूप हो तो न देखले अमूर्त स्वरूप ना से तो अमूर्त स्वरूप ना से तो केवल की विधि जेनी विगत आज आपने चर्चा कर लिया त्रम गुण में पूछा है तो आपने आ प्रकार है लकी से एकदम सरल एक प्रक्रिया से कई रीते तो अमूर्त स्वरूप ना शेयर छे एनी फेरबदली विधि छे ए ફેરબદલીની વિધિમાં જે રીતે મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી હતી એના કરતાં આ જે વિધિ છે એકદમ સરળ છે કઈ રીતે આપણે ચર્ચા કરી એ પણ આપણે વાત થઈ હતી કે મૂર્ત સ્વરૂપના શેર છે એ મૂર્ત સ્વરૂપના શેર કદાચ કોઈએ પહેલાં લીધેલા હોય અને એની પાસે હાલમાં અત્યારે પણ મૂર્ત સ્વરૂપના શેર પડેલા હોય તો એ રાખી શકે છે પરંતુ એને જો આ શેરનું વેચાણ કરવું હોય તો એને મૂર્ત સ્વરૂપમાંથી અમૂર્ત સ્વરૂપમાં રૂપાંતર કરવું પડે એટલે કે એને ડીમેટ ખાતું ખોલાવી અને આ ડીમેટ ખાતામાં એને મૂર્ત સ્વરૂપના શેરનું અમૂર્તમાં રૂપાંતર કરી જમા કરાવે પછી ઓનલાઈન વેચાણ કરી શકાય તો આ પ્રક્રિયા કઈ રીતે થાય છે એ આપણે જોઈએ તો કોઈ પણ શેરધારક છે એ શેરધારક ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે એ આ એકાઉન્ટ ખોલાવી શકે છે ડીમેટ ખાતું છે ડીમેટ ખાતું ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે તમને ખોલી આપે એના સંદર્ભમાં ડિપોઝિટરીના દલાલ હોય કે કોઈ બેંક છે જે દલાલનું કામ કરતી હોય અથવા અન્ય કોઈ નાણાકીય સંસ્થા એવું ડીમેટ ખાતું તમને ખોલી આપે તો ભારતમાં આવી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કઈ કઈ સંસ્થા કામ કરે છે એવો પ્રશ્ન પણ આપણને પૂછાય ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે એનએસડીએલ અને સીડીએસએલ આ બે સંસ્થા કામ કરે છે તમારા સંપૂર્ણ ડેટા એ સાચવે છે અને તે બધીની પ્રક્રિયા એની અંતર્ગત એની અંદરમાં થાય છે અને આ પ્રક્રિયા અલગ અલગ જગ્યાએ એના જે બેંકની દલાલ સ્વરૂપે જે નિમેલી છે એ બેંકો આ પ્રક્રિયા કરે ઓનલાઈન પ્રક્રિયા એનએસડીએલ એટલે શું એનું પૂરું નામ આવો પ્રશ્ન આવે એનએસડીએલનું પૂરું નામ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ સીડીએસએલ બીજી સંસ્થા છે સીડીએસએલ એનું પૂરું નામ તો સીડીએસએલનું પૂરું નામ છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ આ બંને સંસ્થા એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કાર્ય કરે છે કોઈને એવું ડીમેટ ખાતું ખોલાવવું હોય આવો પ્રશ્ન આવે ડીમેટ ખાતું ક્યાં ખોલાવવામાં આવે છે તો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે આવું ડીમેટ ખાતું ખોલાવવામાં આવે છે તમે એની જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટની જે કંઈ દલાલ તરીકે કામ કરતી બેંક છે ત્યાં જાઓ કે આવું ડીમેટ એકાઉન્ટ છે તમને ખોલી આપે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે એ તમને ઇન્સ્ટ્રક્શન સ્લીપ આપે છે એના આધારે તમે ડીમેટ ખાતામાં તમારા શેર ખરીદી વેચાણ કરી શકો કઈ રીતે તો તમે જે બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું છે એની સાથે આ ઓનલાઈન જે કંઈ ડિપોઝિટરી પાર્ટનરશીપ તરીકે કાર્ય કરતી સંસ્થા એટલે કે શેર બજાર એ કનેક્ટ હોય તમે શેરની ખરીદી કરો તો તમારા ખાતામાંથી ઓનલાઈન જે બેંક એકાઉન્ટ છે તમારું એ બેંક એકાઉન્ટ આ સંસ્થા છે એ સંસ્થા સાથે શેર બજાર સાથે કનેક્ટ કરો તમે શેરની ખરીદી કરો તો તમારા ડીમેટ ખાતામાં જેટલા શેરની ખરીદી કરી એટલા શેર એ તમારા ડીમેટ ખાતામાં જમા થાય અને ઓનલાઈન તમારું જે બેંક એકાઉન્ટ છે આ બેંક એકાઉન્ટમાંથી આટલા રૂપિયા એટલે કે જેટલા શેરની તમે ખરીદી કરી એટલા રૂપિયા ઓછા થાય ઓનલાઈન ચૂકવી આપે આનાથી ઉલટું તમે જો શેર છે એ શેર વેચો છો તો તમારા ડીમેટ ખાતામાં કેટલા શેર ઓછા થશે
અને તમારા બેંક એકાઉન્ટમાં આટલા રૂપિયા શું થશે જમા થશે આ રીતે આ એનએસડીએલ અને સીપીએસએલની નિમિત્તે મેં બેંકો છે દલાલ કે કાર્ય કરે છે ઓનલાઈન આ પ્રક્રિયા છે કે તમારે કરી આપે છે ખરીદનાર વ્યક્તિ અને વેચનાર વ્યક્તિ અગાઉ આપણે વાત થઈ છે કે ખરીદ વેચાણ ઉપર સરકાર શું લે છે તો ટેક્સ લે છે તો ખરીદો તમે ત્યારે તમારે જે કંઈ એની સ્ટેમ્પ ડ્યુટી છે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની છે સ્ટેમ્પ ડ્યુટી અને શેરની રકમ એટલા પૈસા તમારા બેંક એકાઉન્ટમાંથી ઓનલાઈન શું થશે તો ઓનલાઈન તમારા બેંક એકાઉન્ટમાંથી એટલા રૂપિયા છે તે કંપનીમાં ઓનલાઈન જમા થશે અને તમે એટલા છે તમારા બેંક ખાતામાં જમા થશે તો આ પ્રક્રિયા ઓનલાઈન થાય આમાં જે તે કંપનીના તમે શેર ખરીદા એનું કોઈ પણ નિયંત્રણ નથી આ સમગ્ર પ્રક્રિયા એ વેચની કોણ કરે છે તો એનએસડીએલ અને સીડીએસએલ અને સીપીએસએલ એનએસડીએલ વતી એની જે નિયમિત બેંક કે અન્ય નાણાકીય સંસ્થા દલાલ તરીકે કાર્ય કરે છે આ પ્રક્રિયા કરી લે છે તો ડિબિટ ખાતા ત્યારે શેર જમા થાય આપણે વાત છે કે જ્યારે તમે શેરની ખરીદી કરો છો તમારા બેંક એકાઉન્ટમાંથી એટલા પૈસા એ બહાર થાય છે અને જે કંઈ ટેક્સ કે સ્ટેમ્પ ડ્યુટી છે એ સહિત શેરધાર ચૂકવે એટલે એના નિયમિત ખાતામાં એ શેર જમા થાય છે આપણે જોયું કે આખી પ્રક્રિયા કરે છે એનએસડીએલ અને સીપીએસએલ તો આવો એક પ્રશ્ન વિકલ્પ આપણે પૂછાય છે કંપની શેરધારકના નિયમિત ખાતામાં કેવા ફેરફાર કરી શકે તો કંપનીને આ પ્રક્રિયામાં કાંઈ લેવા દેવા નથી એટલે કે કંપનીનું કોઈ નિયંત્રણ નથી આપણે જોઈએ તો મુક્ત શેરની ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે કંપની તમને ના અપાવી શકે આ પ્રક્રિયા કે એનએસડીએલ સીપીએસએલ કરે છે તો કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરી શકે આવો આપણે વિકલ્પ પસંદ કરવાનો કંપની શેરધારકના નિયમિત ખાતામાં કેવા ફેરફાર કરી શકે તો કોઈ ફેરફાર ન કરી શકે હા એના વેબ પેજ ઉપર કંપની એ જોઈ શકે રોજ કે સમયાંતરે કે કેટલા નવા શેરધારક આવ્યા અને કેટલા આપણા જૂના શેરધારકને શેર વેચી અને પૈસા પ્રાપ્ત કરેલા છે એટલે કે કોઈ નિયમિત ખાતામાં કંપની છે એ કોઈ ફેરફાર કરી શકતી નથી તો આ રીતે આ પ્રકારે ઓનલાઈન એ અમુક્ત સ્વરૂપના જે શેર છે એનું ખરીદ વેચાણ કરી શકાય ફરીથી જોઈએ તમારે ડિબેટ ખાતું ખોલાવવાનું ક્યાં તો ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકે કાર્ય કરતી એનએસડીએલ સીપીએસએલ સંસ્થા છે એ સંસ્થા પાસે ડિબેટ ખાતું ખોલાવો ડિબેટ ખાતું ખોલાવો તો એનએસડીએલ સીપીએસએલ દ્વારા તમને ઇન્સ્ટ્રક્શન સ્લીપ આપવામાં આવે એના આધારે તમે બેંકમાં કે એના શેર દલાલ તરીકે કાર્ય કરતી બેંક છે એ બેંકમાં તમારું જે એકાઉન્ટ છે એ એકાઉન્ટ આની સાથે કનેક્ટ થઈ જાય ખરી લો તો તમારા ખાતામાં થી બેંક એકાઉન્ટમાંથી પૈસા છે એ બહાર થાય ડિમેટ ખાતામાં શેર જમા થાય અને શેર વેચો છો તો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા જમા થાય ડિમેટ ખાતામાંથી શેર છે એટલા ઓછા થાય આ રીતે જે અમૂર્ત સ્વરૂપના શેર છે એની સરળતાથી ઓનલાઈન એ ખરીદ વેચાણ કરી શકાય ફેરબદલી કરી શકાય હા પણ એક વસ્તુ આપણે કહીએ કે જો અગાઉ પર આપણે વાત થઈ કે જે મૂર્ત સ્વરૂપના શેર છે એ તમારા મૂર્તમાં ફેરવી પછી એનું વેચાણ કરી શકો પણ તમારે કોઈ બેંકમાં આપવા અથવા તો અન્ય રીતે હસ્તાંતરણ કરવું તો તમારા રીતે મૂર્તમાં મૂર્તમાં રૂપાંતર કરવું પડતું નથી આ રીતે એ જે મૂર્ત સ્વરૂપના સોરી અમૂર્ત સ્વરૂપના શેર છે એની ફેરબદલી કરી શકાય છે આ મૂર્ત અને અમૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી લીધી હવે આપણે જોઈએ શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો જવાબ આવો એક પ્રશ્ન પૂછાય 3 માર્ચમાં કે 4 માર્ચમાં એક પ્રશ્ન આવો પૂછાય તો ફરજો છે ફરજો વિધિ અને જોગવાઈ ત્રણેય ટાઈપ ઓફ પ્રશ્નો અલગ છે એમ કેમ પ્રકાર આ ત્રણેય પ્રશ્નો છે એના જવાબ એક જ હશે કારણ કે જે કંઈ જોગવાયો છે એ પ્રમાણે એ કાર્ય કરવાની વિધિ હશે અને જોગવાઈ અને વિધિ પ્રમાણે કાર્ય કરવાની ફરજ કોની છે તો સેક્રેટરી એટલે ત્રણેય પ્રશ્નો જોગવાઈઓ જણાવવું કોઈ પણ કાર્ય કરવા માટેની જોગવાઈ આપણે ઘણા બધા ચેપ્ટરોમાં
જોગવાઈઓ જણાવો, વિધિ જણાવો કોઈ કાર્ય કરવા માટે, જેને સેક્રેટ રજૂ કરજો. તો આપણે અગાઉ 11મામાં પણ ભણી ગયા કે આ તમામ પ્રકારની કાર્યવાહી અથવા ફરજો એ કોણ અદા કરે છે? તો કંપનીનો સેક્રેટરી. તો ગત વિડીયોમાં આપણે વાત કરી હતી કે બે પત્ની છે, આ બે પત્નીની વિધિ જોઈ હતી. બેઠે બેઠે તમે પોઈન્ટ જોશો, આપણે ચર્ચા કરશો એટલે તમને ખ્યાલ આવશે. આ તમામ પ્રકારની વિધિ છે એમાં આ સેક્રેટરી છે ભૂમિકા ભજવશે. કઈ રીતે? તો થોડું આપણે પાછળ જઈએ તો ફેરબદલીની વિધિ રીતે એમાં શું હતું? ફોર્મ લેવાનું, ફોર્મ ભરવાનું, એની સાથે શેર પ્રમાણપત્ર જોડવાનું, એ રેડી કરીને આપણે કોને આપવાનું? સેક્રેટરી. ત્રણ કાર્ય કોને કહેવાય? શેર ખરીદનાર, ફોર્મ લીધું, વિગતો ભરી, સહી કરી અને આરે પ્રમાણપત્ર જોયું અને સેક્રેટરી આપી દીધું. સેક્રેટરી નહીં, સેક્રેટરી ચેક કરે ત્યાંથી એની ફરજો ચાલુ થાય છે. બેઠે બેઠી વિધિના જ પોઈન્ટ છે એટલે તમારે એ વસ્તુ સરળતાથી ખ્યાલ આવે. આ વિધિ તમને આવડે એટલે આ તો જો ઓટોમેટિક તમને આવડી જાય. કઈ રીતે? અહીંથી પ્રક્રિયા ચાલુ થાય છે કે જે શેરધારક ખરીદવા માગે અને શેર ફેરબદલી ફોર્મ લીધું, વિગતો ભરી, ત્યારે પ્રમાણપત્ર જોડી અને કોને સેક્રેટરી. સેક્રેટરી જે ફોર્મ આવ્યું છે એ ફોર્મની શું કરવાની છે? ચકાસણી કરવાની. નામ, બંનેની સહી, સાક્ષીની સહી, આ ફોર્મની શું કરશે? ચકાસણી. એટલે પહેલી ફરજ છે જે ફોર્મ આવ્યું છે એ શેર ફેરબદલી ફોર્મની ચકાસણી કરવાની. ચકાસણી કર્યા બાદ અથવા તો ચકાસણીમાં કઈ કઈ બાબતની ચકાસણી કરવાની છે? તો આપણે જોઈએ બંનેની સહી, પછી સ્ટેમ્પ ડ્યુટી અને ફી. તો એ પણ આપણે વાત થઈ, કોઈ પણ સંપત્તિ ટ્રાન્સફર થાય તો સરકારે ની ટ્રાન્સફર ફી લે, સ્ટેમ્પ ડ્યુટી. એ સ્ટેમ્પ ડ્યુટી શેરની કિંમત બજાર મુજબ એ લગાવેલી છે. એટલે જો ઓછી સ્ટેમ્પ ડ્યુટી હોય બજાર કિંમત તો પણ આ શેર ફેરબદલી ફોર્મ સેક્રેટરી શું કરશે? રિજેક્ટ કરશે, જેની ચર્ચા આપણે અગાઉ થયેલી છે. તો ફેરબદલી ફોર્મની ચકાસણીમાં શું શું જોશે? તો સ્ટેમ્પ અને તેની ફી, એ બજાર કિંમત મુજબ, શેરની બજાર કિંમત મુજબ છે કે એ ઓકે છે. તો સાક્ષી ખરીદનાર વેચનારની સહી છે, એના નામ છે, સરનામા છે અને બંનેના એક સાક્ષી છે, એની હાજરીમાં બંને સહી કરીએ એ સાક્ષીની સહી હશે. સાક્ષીની સહી જોયા બાદ ફેરબદલીની શું આપશે? પહોંચ. ફોર્મ રેડી છે, ઓકે છે, તો એની પહોંચ મળશે. એ પણ આપણે વિધિમાં જોઈએ શા માટે? તો તમે જે કંઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ કંપનીને આપ્યા છે એમાં તમારી પાસે શું રહે? પૂરા હોય, એટલા માટે જો ફોર્મ લેવી હોય તો સેક્રેટરીથી એ શેરધારકને આ જમા કર્યા બદલ શું આપશે? પહોંચ આપશે. પહોંચ એ બાબા કમ્પ્લેટ છે, આખું ફોર્મની ચકાસણી થઈ ગઈ, કોઈની વાંધા આવતી નથી, રજિસ્ટારે મનાઈ ફરમાવી નથી, અદાલતમાં કોઈ કેસ ચાલતો નથી. આ ગત અગાઉ આપણે વાત કરેલી આ પ્રકારની કોઈ પણ વાંધો ન હોય, કોઈ પણ આ ફોર્મ છે એમાં કાયદાકીય જોગવાઈમાં ભંગ ન થતો હોય તો પછી તમારું ફોર્મ સ્વીકારી તમને શું આપશે? પહોંચ આપશે. પહોંચ એ બાબત આપણે એ પણ જોયું કે આ નિર્ણય લેવાની સત્તા સેક્રેટરી નથી, તમામ નિર્ણય લેશે પણ તો સંચાલક મંડળ. કાર્ય કરશે સેક્રેટરી પણ નિર્ણય લેશે સંચાલક મંડળ. તો સંચાલક મંડળનો મીટિંગ બોલાવે, જેમાં આ ફેરબદલી અંગે શું કરશે? ઠરાવ કરશે. ઠરાવ થઈ જાય એમાં કોઈ પણ કાયદાકીય જોગવાઈનો ભંગ નથી થતો એ જોવે સંચાલક મંડળને, પછી ઠરાવ કરે. જેનું નામ છે એનું નામ એ સભ્ય પત્રકમાં નીકળી જાય, ખરીદનારનું નામ ચડી જાય, એ આપણને ખ્યાલ છે. એ રીતે ફેરબદલી પત્રકમાં નોંધ કરશે, પછી સભ્ય પત્રકમાં નોંધ કરશે. ખરીદનારનું નામ સભ્ય પત્રકમાંથી નીકળી જાય, સોરી, વેચનારનું નામ નીકળી જાય અને ખરીદનાર વ્યક્તિ છે એનું નામ સભ્ય પત્રકમાં જણાવશે. પછી તમારા શેર માટે જે અરજી ગઈ હતી એ અરજી મંજૂર થઈ ગઈ હતી એની બંનેને કામ કરશે, ખરીદનાર અને વેચનારને. તમે જે અરજી કરી હતી શેર ખરીદવા વેચવા માટે બંને પક્ષ કરો એની ફેરબદલી કંપનીએ માન્ય રહેતી છે, એ શું કરશે? મંજૂરી અંગેની સેક્રેટરી ખરીદનાર વેચનારને જાણ કરશે.
પછી નવું જે પ્રમાણપત્ર તૈયાર કરવાનું કઈ રીતે જો નામ આખું ભરાઈ ગયું હોય એ પણ આપણે ચર્ચા થઈ ગઈ જો આખું શેર પ્રમાણપત્ર ભરાઈ ગયું હોય તો એને નવું કાઢી આપે અથવા તો અવાજ્ય થઈ ગયું હોય કે કોઈને ક્ષતિ થઈ હોય તો એને નવું પ્રમાણપત્ર કાઢી આપે નહીં જે આપણે અરજી સાથે પ્રમાણપત્ર મોકલ્યું હતું આ જ પ્રમાણપત્રની બેક સાઈડ પાછળની સાઈડ એ ખરીદદાર વ્યક્તિનું નામ અને એના એમડી કે સેક્રેટરીના સહીકાર કરી અને નવું પ્રમાણપત્ર તૈયાર કરી અને નવા શેરદારને પ્રમાણપત્ર પહોંચતું કરવાનું અને આ તમામ પ્રક્રિયા જે થઈ એ તમામ પ્રક્રિયામાં નિયમનપત્ર રીતે જોવાયો છે ખરીદદાર વ્યક્તિની સહી સાક્ષીની સહી સ્ટેમ્પ ડ્યુટી બનાવટી ફેરબદલ ન થાયના માટે કોઈની બાધા ન હોય અથવા તો અદાલતે કે અન્ય કોઈ રજિસ્ટ્રારેની મનાઈ ન કરવાનું આ પ્રકારની જે કંઈ ફેરબદલી પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં નિયમનપત્ર જોગવાઈનું પાલન થાય એની ખાતરી રાખવાની ફરજ કોણ છે તો કંપનીના સેક્રેટરીની આ રીતે આ ફેરબદલીની પ્રક્રિયા છે એમાં સેક્રેટરી છે ખૂબ ચોકસાઈપૂર્વક કાર્ય કરી પોતાની ફરજો અદા કરે છે આ હતું આપણે અમુક સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ અને આ અંગે ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજ નેક્સ્ટ આપણે હવે જે છે એ બીજો પડાવ આપવો છે એટલે કે શેરનું કાયદાકીય હસ્તાંતરણ એની આપણે ચર્ચા કરીશું